નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપની શું નિશ્ચયુટ્યુબ ચેનલ કેવીની ક્લાસમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે વાત કરીશું એકમ કસોટી જે સપ્ટેમ્બર માસની અંદર યોજવાની છે ધોરણ પાંચ વિશે ગુજરાતીની તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે એક મોડલ પેપર તૈયાર કરેલું છે મિત્રો આ મોડેલ પેપર તમારી નોટબુકની અંદર લખવાનું છે એકમ કસોટીની નોટની અંદર લખવાનું રહેશે નહીં અને જે આ એકમ કસોટીનું સોલ્યુશન પણ આપણે ચૂંટ સમયની અંદર મૂકી દઈશું તો અમારી ચેનલ સાથે તમે હજી સુધી સબ્સ્ક્રાઇબ કરી ના હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં nee. તો મિત્રો વાત કરીશું સામયિક મૂલ્યાંકન કસોટી ધોરણ પાંચ વિષય ગુજરાતી જે સપ્ટેમ્બર માસની અંદર લેવાની છે જેનો સમય છે એક કલાક અને કુલ ગુણ છે પચીસ મિત્રો આપણે આ મોડલ પેપર બનાવેલું છે તેનું સોલ્યુશન પણ આપણે ટૂંક સમયની અંદર જ આપણે મૂકી દઈશું અને ઘરે શીખ્યો ઓગસ્ટ માસનું જે અંક આવી ગયો છે તેનું પણ સોલ્યુશન તમામ વિષયોનું બનાવીને આપણે ચેનલ અંદર મૂકી દીધી છે જો તમારે જોવાનું બાકી હોય તો અમારી ચેનલની મુલાકાત અવશ્ય લેજો અને જ્યારે છવ્વીસ આ નવ બે હજાર વીસના રોજ જે એકમ કસોટી તમારે યોજવામાં આવશે તેનું પણ સોલ્યુશન આપણે ચેનલ અંદર મૂકવાના છીએ તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો વિડીયો ચાલુ કરીશું પ્રશ્ન નંબર એક છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો તો અહીંયા છે તમારે પ્રશ્ન આ રીતે રહેશે પહેલો પ્રશ્ન છે મોચી ભગત સ્વભાવે કેવા હતા તો તેનો જવાબ તમારે નીચે લખવાનો રહેશે બીજું છે સાધુને ક્યારે નવાઈ લાગી ત્રીજું છે આકાશમાં શું શું સુંદર દેખાય છે ચોથું ધરતી પર શું શું સુંદર દેખાય છે ને પાંચમું છે મોચી ભગત નવા બજારો ક્યારેય વસાવી શક્યા આના કુલ ગુણ છે પાંચ તમારે એક એક વાક્યમાં જવાબ આપવાનો રહેશે પ્રશ્ન નંબર બે છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો અહીંયા મિત્રો તમારે કવિતા છે સુંદર સુંદર જે કવિતા છે તેની અંદરથી જ આ કાવ્ય પંક્તિ લેવામાં આવી છે જેના કુલ ગુણ છે પાંચ તમારી કાવ્ય પંક્તિ તો પૂછાતી જ હોય છે તો કવિતા સુંદર ખાલી જ્યાં ખાલી ગયા હૈયુ ને માનવ એટલે તમારે અહીંયાથી કવિતા ચાલુ કરવાની છે અને જ્યાં હૈયુ ને માનવ જે શબ્દ આવતો હોય ત્યાં સુધી તમારે લખવાની રહેશે પ્રશ્ન નંબર ત્રણ છે નો અ નીચે આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો હવે મિત્રો અહીંયા નિશા પંખી ઉપવન ગિરિવવર માછલી અને ધરતી જે તમારે અહીંયા શબ્દો આપેલા છે તેની શબ્દકોષના ક્રમમાં લખવાના રહેશે સૌપ્રથમ પ્રથમ તમારે સ્વર આવે છે જે આપણે અ આ ઈ ઈ ઉ એ ઓ ઔ અ જે સ્વર કહેવા છે તે સૌપ્રથમ લેવાના છે અને પછી કકાના જે વ્યંજન કહેવાય કકો પાછળ લેવાનો રહેશે આના કુલ ગુણ છે ત્રણ પ્રશ્ન નંબર ત્રણનો બની વાત કરીશું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો એક છે નવાઈ અને બીજું છે આકાશ જેના કુલ ગુણ છે બે મિત્રો પ્રશ્ન નંબર ચારનો અની વાત કરીશું નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો પહેલું છે બાવડાના બળથી તમારે મિત્રો અહીંયા અર્થ લખવાનો છે અને પછી એનો વાક્ય પ્રયોગ અહીંયા કરવાનો રહેશે વાપ્ર એટલે વાક્ય પ્રયોગ બીજું છે પેટનો ખાડો પૂરવો અને ત્રીજું છે પગ ઉપાડો આનો તમારે અર્થ આપીને વાક્ય પ્રયોગ કરવાનો રહેશે જેના કુલ ગુણ છે ત્રણ મિત્રો પ્રશ્ન ચારના બની વાત કરીશું નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો આપો પ્રામાણિક અને ઉત્સાહ જેના તમારે વિરોધાર્થી શબ્દો આપવાના રહેશે જે કુલ ગુણ છે બે પ્રશ્ન નંબર પાંચની વાત કરીશું નીચેના ફકરામાં યોગ્ય વિરામ મૂકી ફકરો ફરી લખો જે કુલ ગુણ છે પાંચ અહીંયા તમારે ફકરો આપેલો છે જેમાં યોગ્ય વિરામ ઉપયોગ કરી અને તમારે ફકરો ફરીથી લખવાનો છે જે ફકરો છે મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો તેણે કહ્યું જે કહેવાના એ લેવાના મહારાજ આપની ઈચ્છા હોય તો બનાવું સાધુએ કહ્યું અચ્છા બનાવો ક્યારે આપશો મોચી બોલ્યો પરમ દિવસે આ વખતે તો મિત્રો આનો તમારે વિરામ ચિહ્નો યોગ્ય ઉપયોગ કરી અને ફરીથી ફકરો લખવાનો રહેશે અને આના કુલ ગુણ છે પાંચ તો આ રીતે તમારો મિત્રો મોડલ પેપર છે તૈયાર કરેલું છે અને મોડલ પેપરનું સોલ્યુશન પણ આપણે આપણી ચેનલની અંદર ટૂંક સમયમાં મૂકી દેશું અને જ્યારે તમારી એકમ કસોટી છે તેનું પણ સોલ્યુશન આપણી ચેનલની અંદર મૂકવાના છે છીએ તો અમારી ચેનલ તમે જોડાયેલા ના હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને બીજા વિદ્યાર્થી મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને તેમને પણ આ વિડીયો ઉપયોગમાં આવી શકે